सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेश रमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। वाला भक्तों दादा खाचर नो रूड़ू चरित्र चाली रियो छे। ये दादा खाचर ना चरित्र नो आजे भाग त्रण एनी अंदर आपड़े दादा खाचर ना चरित्र ना स्रवंत्र भागड जवू छे त्यारे मां प्रवेश करीशु। पीवड़ाने चरने नमी हरि कृष्ण नो धरी ध्यान पीवड़ाने चरने नमी हरि कृष्ण नो धरी ध्यान सदगुरु ने वंदन करी कहूँ उत्तम नो आख्यान सदगुरु ने वंदन करी कहूँ उत्तम नो आख्यान दयाड़ु दया करी ने कर जो बेड़ा रही बात दयाड़ु दया करीने कर सरस गाओ छो आप बेड़ा रही बात जेथी जड़े अम मुमुक्षु ने राजी पुरड़वानी वाट जेथी जड़े अम मुमुक्षु ने राजी पुरड़वानी वाट भक्तना चरित्र श्रवण थी वधे जीव मा घनु बड़ भक्तना चरित्र श्रवण थी वधे जीव मा घनु बड़ उत्तम नी कथा उत्तम छे जेने सांभळवी दई मन उत्तम नी कथा उत्तम छे जेने सांभळवी दई मन जीवा जेथी पावन थाय श्रवण सार्थक गणाय जीवा जेथी पावन थाय श्रवण सार्थक गणाय वाला ना वाला ना गुण गता मने क्यारे तृप्ति न थाय वाला ना वाला ना गुण गता मने क्यारे तृप्ति न थाय वाला ना वाला ना गुण गता मने क्यारे तृप्ति न थाय वाला ना वाला ना गुण गता मने क्यारे तृप्ति
તેન થાય વર્ષા ઋતુ એ ધરતી ટાઢી થાય વર્ષા ઋતુ એ ધરતી ટાઢી થાય પ્રભુ મળતા મો મોક્ષો હરખાય પ્રભુ મળતા મો મોક્ષો હરખાય જડ પડતા જાડા સય છલકાય જડ પડતા જડા સય છલકાય હરિ મળતા હરિ જન હરખાય હરિ મળતા હરિ જન હરખાય સતસંગ માટે જેનો જન્મ હોય સતસંગ માટે જેનો જન્મ હોય પ્રથમ મિલન મા હરિમય હોય પ્રથમ મિલન મા હરિમય હોય સમર્પણની ભક્તિ વાલે રાખે સમર્પણની વાલી રાખે સંસાર સુખ થી તે દૂર ભાગે 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 એભલ પરિવાર એને ભગવાન શ્રીહરિનો યોગ થયો. સંવત 1861ની માઘ સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ પ્રથમ વખત ગઢપુરમાં આવ્યા છે. આવીને ભગવાન લીમતરુ નીચે બિરાજ્યા એટલે એભલ બાપુનો જે સંકલ્પ હતો, ઉમેદ ગામના લાખા પટેલ પાસેથી જે લીમતરુનો નાનો છોડ ઉપાડીને લાવ્યા હતા, એ સંકલ્પ પૂર્ણ થયો. આખા પરિવારને આવી એક જ લગ્ન છે, આપણા હાથમાંથી ભગવાન જવા ન જોઈએ. જીવના હાથમાં ભગવાન આવવા એટલા દુર્લભ છે. ખગોળ ભૂગોળનું વચનામૃત, આ વચનામૃત છે એની અંદર છેલ્લે ખગોળ ભૂગોળનું વચનામૃત છે. એ ખગોળ ભૂગોળનું વચનામૃત ક્યારેક ધ્યાનથી વાંચજો. આપણે અહીં એક વખત એનું પ્રેઝન્ટેશન નાનું કરીશું. બહુ સમજવા જેવું વચનામૃત છે. જીવાત્માને આ યોગ મળ્યો છે એ કેટલો દુર્લભ છે એ વચનામૃતને વિશે છે. આજે મનુષ્ય જન્મ કેટલા બધાને મળ્યો છે, કેટલા બધાને મળ્યો છે એવું નથી. મનુષ્ય જન્મની ખબર પણ હોય કે આ દુર્લભ છે એવું સાંભળ્યું પણ હોય, છતાં પણ એ બેસી નહીં શકે સત્સંગને વિશે. એ કંઈક બીજે જઈ શકશે, કોઈ પણ બીજા કાર્યો કરી શકશે, બીજા કાર્યો પાછળ સમય ફાળવી શકશે, પરંતુ ભગવાન ભજવા પાછળ સમય નહીં ફાળવી શકે. અને એની અંદર કોઈ મેળ નથી કે બુદ્ધિવાળો હોય, મૂરખ હોય, ગામડાનો હોય, શહેરનો હોય, અમેરિકાનો હોય, કોઈ મેળ નથી. જેના 3.5 કોટી બ્રહ્માના આયુષ્યને સમાન જ્યારે આપણા લખ 84ની સાયકલોમાં કરોડો અબજો ખરબો વખત ફર્યા હોઈએ, મનુષ્યનો જન્મ પણ ખરબો વખત આપણો આવી ગયો છે, એની અંદર દરેક જન્મનું કંઈક ને કંઈક પુણ્ય ભેગું થતા 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 એક જન્મની અંદર કોઈક મનુષ્યના જન્મમાં આપણે ભગવાન ભજ્યા છે, નથી ભજ્યા એમને, એટલે જ અત્યારે બેઠા છીએ. પરંતુ જે લગ્ની લાગવી, જે હું ગઈકાલે વાત કરતો હતો, હમણાં જે ભગતે મંતવ્ય આપ્યું કે દીકરો ખોળામાં બેઠો હોય જે ભગવાનને કાલા વાલા કરે, એવું જે ભગવાન તરફનું ખેંચાણ થવું. તમે જે અત્યારે ગઈકાલે કથા સાંભળી હશે કે નહીં એ તો મને તો ખબર નહોતી, મેં તો અચાનક પૂછ્યું મંતવ્ય. પણ તમે મંતવ્ય દીધું, એ મંતવ્ય ઉપરથી જ્યારે તમે મંતવ્ય બધા દેતા હતા ત્યારે હું કોઈક વિચાર કરતો હતો. તમારું મંતવ્યનું શ્રવણ તો કરતો હતો પણ એની સાથે એક વિચાર કરતો હતો કે તમે એટલી લગ્નથી કોઈ તમને જ ખબર નહોતી આજ પૂછશે આ મંતવ્ય. છતાં પણ ગઈકાલની કથા, ગયા શનિવારની તો મને ખબર હતી પણ ગઈકાલની કથા પૂછશે એમ ખબર નહોતી, છતાં પણ તમે જે એનો અર્કો આપ્યા એના ઉપરથી ચોક્કસ એવો ખ્યાલ આવે કે અર્ક સુધી પહોંચવું એ પૂર્વના કેટલા જન્મોની આપણી મહેનત ભગવાનને મળવા માટે ચાલી રહી છે, એના માટે જ ત્યાં સુધી પહોંચાય. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, આપણે કોઈ લોકમાંથી આવીને બેઠા હોઈશું ને એટલે આમ વાતો થાય છે અને સંભળાય છે, નથી સંભળાતી બધાથી.
બધાથી થતી નથી ને સંભળાતી નથી. માટે પોતાને જે પ્રાપ્તિ થઈ છે એનો બરાબર હિસાબ રાખી મૂકો કે જેનાથી ક્યારેય પણ આ ભગવાન જે મળ્યા છે આપણને છૂટે નહીં. એબલનો પરિવાર એવો છે કે જેને ભગવાન મળ્યા છે હવે છોડવા નથી, એકબીજા સાથે વાતો કરે છે. ભગવાનને આપણે આપણું સર્વસ્વ અર્પણ કરી દેવું છે, ભગવાનને જવા નથી દેવા. એબલ બાપુ કે અત્યાર તો પ્રબોધિની એકાદશી સુધી ભગવાન બંધાઈ ગયા છે, હવે વાંધો નથી. રોજ એબલ બાપુ ભગવાનની પાસે બેસે ને ભગવાનને કે પ્રભુ આ દરબારગઢ તમારો છે, આ ઓરડા તમારા છે, આ પ્રભુ છે ને આ બાજુથી આ બાજુના ગામડાઓ 8-10 ગામમાં એભલ બાપુની ખેતી ને બધું એમનું રાજ હતું. આ બધું લાખણકા ગામ છે, આ બાજુ માંડવધાર છે, આ બધી જમીન છે ને પ્રભુ તમારી છે. મહારાજ કે આ બધું અમારું જ છે ને, તમે અમારું કરીને રાખો છો એટલે અમારે અહીં રહેવું જ જોઈએ ને. આમ મહારાજ વાતો કરે પણ વચન નથી આપતા કે હું રહીશ. ભગવાન પાસેથી વચન લેવું એટલે બહુ અઘરું છે. ભગવાન પાસેથી વચન લેવું અને ભગવાનના કોઈ ઓલિયા પાસેથી વચન લેવું આ બે બહુ દુર્લભ છે. કોઈ દિવસ થોડીક વાતની અંદર ભગવાન કે ભગવાનને ધારી રહેલા ભગવાનના સાચા ભગવાનના સંત કે એકાંતિક ભક્ત હોય તરત વચન નહીં આપે. લાંબા સમય સુધી જોશે, લાંબા સમય સુધી હિસાબ રાખશે અને પછી વચન આપશે. આ બાજુ ઉપર હવે તો આખો પરિવાર રાજી રાજી થઈ ભગવાનને સારા થાળ કરીને જમાડવા બધું, પણ આખા પરિવારની અંદર એક જ ચર્ચા ચાલે. હવે શ્રીમદ ભાગવતની કથા નહીં, હવે રામાયણની કથા નહીં, હવે મહારાજના ચરિત્રો મહારાજના દર્શન આ જ કર્યા કરે. કારણ કે શાસ્ત્ર કરીને જે ભગવાનને મેળવવાના હતા એ ભગવાન તો અત્યારે સામે આવીને બેઠા છે એટલે વાતો સાંભળ્યા કરે. એમાં નીલકંઠ મહાદેવ, તમે કથાને યાદ રાખી હશે તો ખબર હશે, દાદા ખાચરના દાદીમાં એના ગુરુ હતા મેનનાથ, અને દાદા ખાચરના પિતા એભલ બાપુના પિતા બાવા ખાચર એમનો જન્મ થતો નહોતો, એટલે કે એમના દાદીમાને કોઈ પુત્ર નહોતો. ત્યારે દાદીમાએ મેનનાથ જે એમના ગુરુ હતા, જે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, એમને પ્રાર્થના કરેલી. એમને ને એમના પતિ ઉનડ ખાચરે, એટલે કે દાદા ખાચર નહીં પણ એભલ બાપુના દાદાએ, કે અમારે પુત્ર નથી. અને ત્યારે મેનનાથજીએ કીધેલું કે 9 મહિના બાદ તમને પુત્ર થશે. કુમનાથ મહાદેવના ડેરાની અંદર આ વાત થયેલી. અને ત્યારે મેનનાથજીએ એક વાત કરેલી કે તમારા ફરજામાં ગાયો તમે બાંધો છો, ત્યાંથી 32 હાથ છેટે એક શિવલિંગ છે જે માર્કેન્ડેય મુનિનું પૂજેલું છે, એને તમે ઘેલાને સામે કાંઠે પીપળાના ઝાડની બાજુમાં ડેરી બંધાવીને ન્યા પધરાવજો. નીલકંઠ મહાદેવ એનું નામ રાખજો અને નીલકંઠ મહાદેવ ત્યાં બિરાજશે, તમે રોજ એની પૂજા કરજો. એના પ્રતાપે એક દિવસ સ્વયં નીલકંઠ પ્રભુ તમને મળશે. આ વચન આપેલું. અને પાછું મેનનાથજીએ કીધેલું કે તમે એ શિવલિંગના પૂજારી તરીકે મારો જે શિષ્ય છે, શિષ્ય હતો એમનો ગોમતીગર, એ ગોમતીગરને તમે ત્યાં પૂજારી તરીકે રાખજો. એટલે એભલ બાપુના પિતા બાવા ખાચર, એના પિતા ઉનડ ખાચર, એને બાવા ખાચરનો જન્મ થયો ત્યારે નીલકંઠ મહાદેવનું મંદિર બનાવેલું, શિવલિંગ પોતાના ફળિયામાં હતું ત્યાંથી કાઢીને ત્યાં ઘેલાને સામે કાંઠે પધરાવેલું, અને ત્યાં આગળ પૂજન પૂજા કરવા માટે ગોમતીગર જે મેનનાથજીના શિષ્ય હતા એને રાખેલા. એ મેનનાથજીના શિષ્ય ગોમતીગર હતા, એના શિષ્ય ભવાનીગર થયા અને એના શિષ્ય ભોજગર થયા. એટલે જ્યારે એભલ બાપુ પોતે અત્યારે જ્યારે બધો કારભારો સંભાળે છે ત્યારે ભોજગર ત્યાંના પૂજારી હતા, અને ભોજગર ત્યાં નીલકંઠ મહાદેવની પૂજા કરતા. એભલ બાપુને નિયમ હતો, વારસાગત પેઢીનો નિયમ, બાવા ખાચર પણ એ કાર્ય કરતા અને એભલ બાપુ પણ એ જ કાર્ય કરતા કે ઘેલાને સામે કાંઠે રોજ શિવજીને બિલીપત્ર ચડાવવાના, શિવજીના દર્શન કરવાના અને પછી જ પાણી પીવાનું, ત્યાં સુધી જળ નહીં ધરાવવાનું. આપણે સહજ રીતે સવારમાં પૂજા પાઠ કર્યા વિના ક્યારેય જળ ધરાવતા નથી, મોઢામાં પાણીનું ટીપું મૂકતા નથી. એવી રીતે નીલકંઠ મહાદેવના દર્શન કરવા એભલ બાપુ રોજ જાય. ભગવાન સ્વામિનારાયણ તો આવી ગયા છે દરબારગઢમાં, પણ પેલો જે બાપ દાદા વખતનો જે એક રિવાજ, પોતે જે નીલકંઠ મહાદેવના દર્શનનો નિયમ, એનો જે મહિમા, એના કારણે જે ભગવાનનો યોગ થયો, એના કારણે ત્યાં નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે નિત્ય જાય. એમાં વર્ષા ઋતુ આવી, ચાતુર્માસનો સમય આવ્યો, અષાઢી મેઘ ખરેખરો વર્ષ્યો, ઘેલો બે કાંઠે વયો જાય,
અને એભલ બાપુને હામે કાંઠે જવું છે પણ જવાય એવી કોઈ સિચ્યુએશન નહીં, એટલે એભલ બાપુએ તે દિવસે સવારથી સાંજ સુધીમાં જમવાનું છોડ્યું, પાણી પીવાનું છોડ્યું, ઉપવાસ કર્યો. હાંજ પડે તો બેભાન થઈ ગયા, કારણ કે હવે બાપુઓને રોટલા આવડા જાડા અને આવડા મોટા જોઈએ, ત્રણ હવાર જોઈએ, ત્રણ બપોર જોઈએ, ત્રણ હાંજે જોઈએ. હવે એને કશું જ જમવાનું ના મળે તો થાય શું? કહો, તમે નકોરડી એકાદશી કરી હોય તો ખબર હોય કે નકોરડી કેવી હોય, નકોરડી કેવી થાય એ કરે તો ખબર પડે. એભલ બાપુને હામે કાંઠે નીલકંઠ મહાદેવના દર્શન કરવા જવું છે, ગેલામાં પૂર આવ્યું છે, આમે કાંઠે જવાય એવું નથી, જવું કેમ, જવું કેમ સામે કાંઠે? સાંજ પડી ગઈ, કશું જમ્યા નથી, બેભાન થઈ ગયા. જીવુબાએ જઈ અને મહારાજને કીધું, મહારાજ મારા બાપુ છે ને એ મારા બાપુ મહારાજ જમ્યા નથી. મહારાજ કે શું થયું? મહારાજ મારા બાપુ નિયમ છે કે સામે કાંઠે નીલકંઠ મહાદેવના દર્શન કરવા જવું ને એ થયા નથી, એટલે કંઈ ખાધું પીધું નથી. મહારાજ કે બોલાવો અમારી પાસે. બોલાવ્યા. એભલ બાપુ ને મહારાજ કે, બાપુ મહારાજ કે તમને શિવજીના દર્શન થઈ ગયા, અમારા દર્શન થયા ને અમારું નામે નીલકંઠ હતું, ગોપાળ યોગીએ અમારું નામ નીલકંઠ પાડ્યું હતું, અને અમારું નામ નીલકંઠ પાડ્યું ને એટલે જ પાડ્યું હતું કે અમારી અંદર અમે તપ કરેલું એટલે અમને શિવજી જેવા દર્શન થયેલા અમારામાં, જેના કારણે અમને અમારું નામ નીલકંઠ પાડ્યું, તો તમે અમને તમારા દર્શન કરીને જમી લો. પણ એભલ બાપુને પ્રતીતિ આવે નહીં. મહારાજે કહ્યું કે અમે તમને તમારા ગુરુ નીલકંઠ મહાદેવના દર્શન અહીં કરાવીએ તો તો મહારાજ ચાલે. અને ત્યારે મહારાજે ચપટી વગાડીને ઉગમના આથમના ઓરડાઓ છે બે બાજુના, ઉત્તરાદા દક્ષિણાદા, દક્ષિણાદા ઓરડા એટલે ત્યારે જ્યાં મંદિર છે ને દક્ષિણાદા ઓરડા છે એની સામે ઉત્તરાદા થાય. તમે જેવા દાદા ખાચરના દરબારગઢમાં જે દર્શને ગયા હોય એને ખબર હોય કે આમ તમે જેવા પ્રવેશો એટલે આ બાજુ સાઈડ ઉપર મંદિર આવે એ દક્ષિણાદા છે, સામેની સાઈડ પર ઉત્તરાદા છે, આ બાજુ ઉગમના છે, આ બાજુ આથમના છે. એ બધા ઓરડાઓમાં શિવજી 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 જ દેખાય એભલ બાપુને. અને પાછું એવું ન દેખાય કે એક શિવજી, શિવજી તો ઘણા બધા દેખાય પણ એની ઉંમર પણ ડિફરન્ટ. કોઈ શિવજીની ઉંમર 20 વર્ષના દેખાય, કોઈ 40 વર્ષના દેખાય, કોઈ 70 વર્ષના દેખાય, કોઈ 60 વર્ષના દેખાય, અલગ અલગ ઉંમરના શિવજી દેખાય. મહારાજ કે, એભલ બાપુ આમાં તમારા ગુરુ ગોતીન પૂજન કર લો. હાલો ક્યાં ગોતે? હેભલ બાપુ કે, મહારાજ આમાં તો કઈ મારા ગુરુ નીલકંઠ તો આમાં કઈ ખબર પડે એવી જ નથી. ત્યાં સચ્ચિદાનંદ સ્વામી ચાલે આવતા તાર લક્ષ્મીવાડીએથી. મહારાજ કે, તો તમને ના ખબર પડે તો આ સચ્ચિદાનંદની પૂજા કર લો. કે પણ મહારાજ, મારે તો નીલકંઠ મહાદેવ જોઈએ ને પૂજન કરવા. ત્યાં તો એક પછી એક શિવજી મહારાજે લીન કર્યા સચ્ચિદાનંદ સ્વામીમાં, બધા સ્વરૂપો આમ લીન થવા લાગ્યા. એભલ બાપુ તરત ભગવાનના પગમાં પડ્યા, પ્રભુ ભૂલ્યો ભૂલ્યો ભૂલ્યો, તમે કીધું કે સચ્ચિદાનંદ સ્વામીની પૂજા કરી લો, તમે કીધું અમારા દર્શન થયા, પણ મહારાજ મનાનું નહોતું. એક વખત એવી પણ ઘટના ઘટેલી છે, શાસ્ત્રમાં લખેલી છે હરિચરિત્ર. આ મેં જે તમને ઘટના કીધી એ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં છે. બીજી જે વાત કરું છું એ હરિચરિત્ર ચિંતામણીમાં 27 નંબરનું ચરિત્ર છે. અચલગર કરીને એક એભલ બાપુનો નોકર હતો. એભલ બાપુનો બહુ ભરોસાવાળો, કે આ નોકર એટલે એકદમ ભરોસા, વિશ્વાસપાત્ર, આને ચાવીઓ આપી દો તો વાંધો નહીં, આને ગમે એવી સંપત્તિ બતાવો તો વાંધો નહીં, એવા ઈમાનદાર વ્યક્તિઓ હોય. એટલે મહારાજે એક વખત એભલ બાપુને પૂછ્યું કે, બાપુ તમને અચલગર પર કેટલો વિશ્વાસ? ત્યારે એભલ બાપુ કે, મહારાજ મને જેટલો મારા અચલગર પર વિશ્વાસ ને એટલો મારા દાદા પરે નહીં, કે ઉત્તમ રાજા પરે નહીં, એમ એટલો બધો વિશ્વાસ. કહેવાનો અર્થ એટલો, દાદા ખાચર તો નાના હતા પણ એટલો બધો મને વિશ્વાસ. મહારાજ કે, પણ બહુ વિશ્વાસ રાખવા જેવો નથી, એમાં છે ને એક ભેટ કંઈક એભલ બાપુ પાસે કંઈક આવક આવેલી 300 રૂપિયાની, અને એક ઓરડાની અંદર ખાડો કરીને ડટાવેલી. પહેલાં તો સેફ એ જ હતી, બેંકે એને સેફ એ, એટલે તમે જો જૂના વડવાઓ ઘણાના મૂકીને ગયા હોય ને તેની હાથમી પેઢીએ નીકળે. પહેલાંની બેંકને સેફ એ જ હતી, જમીનની અંદર દાટી દેતા એ જ સેફ, એટલે એમાં 300 રૂપિયા દાટેલા. જે ઓરડામાં દાટેલા એ અચલગરને ખબર. એટલે મહારાજે પૂછેલું એભલ બાપુને, તમને વિશ્વાસ કેટલો? તો કે, મહારાજ મને બહુ વિશ્વાસ. એની અંદર
રાત પડીને અચલ ઘરની વૃત્તિ બગડી. પૈસો એવો છે ને, ભલભલાની બુદ્ધિ બગાડે. એની બુદ્ધિ બગડીને એને એમ થયું, આ રૂપિયા કાઢીને થોડાક પોટલા બાંધીને જતો રહું, એ ભલબાપુને ત્યાં ગમે એટલી નોકરી કરીશ ને તો આખી જિંદગી જશે તો 300 ભેગા નથી થવાના. એટલે રાત્રે જ્યાં એ કાઢવા જાય રૂપિયા ડાટા ત્યાં મહારાજે ન્યાજ ખાટલો નખાવીને મહારાજ ન્યાજ હોતા હતા. અચલગર વારે વારે આવીને જોવે ને તો મહારાજ કે કેમ અચલગર, કઈ કામ હતું, કેમ આવ્યા? આનેથી વારું કામ તો થાય નહીં, પણ પેલી ચોરી કરવાની બરાબર ચાનક ચડેલી ને તે એભલ બાપુની સોનાની મૂઠવાળી એક તલવાર પડી હતી. એ તલવાર લઈને રાત્રે ભાગ્યો કે આ તલવાર વેચીને આના રૂપિયા કરીશ. એ સોનાની મૂઠવાળી તલવાર લઈને ભાગ્યો શ્રીજી મહારાજે. એ ભાગ્યો ભાગ્યો ઘણો ભાગ્યો. ચમારડી ગામના એક ડુંગરા ઉપર એક કોઈ ધ્યાની સંત મંડળ હશે, આખું 5-6 સંતો આપણા, એ લોકો ત્યાં ડુંગરા ઉપર બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરતા હતા. એમાં જે મોટા સાધુ, નામ નથી લખ્યું શાસ્ત્રમાં, એક કોઈ મોટા સાધુ હતા ને એને મહારાજે દર્શન આપ્યા અને એને કીધું કે અત્યારે મારું ધ્યાન પડ્યું મૂકો અને અત્યારે પોલીસનું કામ કરવાનું છે, હેઠા ઉતરો કે ડુંગરાથી. ઓલો અચલગર છે ને એ એભલ બાપુની તલવાર લઈને જાય છે ને, આરે એક પોટલું બાંધ્યું છે એને ધોલ મારજો અને જે લીધું છે ને લઈને તમે અહીંયા આગળ પાછા આવજો. હવે એ તો ગઢપુરથી ઘણો દૂર નીકળી ગયેલો, આ ગામે ગઢપુરથી ઘણો દૂર. આ બાજુ ઉપર એભલ બાપુ હવારમાં ઉઠીને ખોડે તલવાર નહીં. મહારાજ કે અમે તમને કીધું હતું ને, અચલગર નથી ને તલવારે નથી, તમને વિશ્વાસ હતો એ તો રાત્રે 300 રૂપિયા કાઢે તે તો હારું હતું, અમે ત્યાં હુતા હતા, પણ તમારી તલવાર ગઈ. હા મહારાજ, મહારાજ હારે એક પોટલું હતું એ ગયું. મહારાજ કે તો શું કરશો? આવે મહારાજ 100 શિવ જમાડવાની માનતા કરવી છે કે જો મને મારું બધું પાછું મળી જાય તો 100 શિવ જમાડવાની માનતા. મહારાજ કે વાંધો નહીં, માનતા કરો, ફળશે. મહારાજે તો આ બાજુ કાર્ય કરેલું જ, ઓલી બાજુ ઉપર ઓલો અચલગર જાતો હતો ને આપણા સંતો આમ હામાં મળ્યા, પેલા ધ્યાન કરવા બેઠેલા ને એ, એમાં મોટા સાધુ જે હતા એ આગળ હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અચલગરને થયું સાધુના દર્શન થયા એટલે પાછો આમ તો ટેવાયેલો દરબારગઢથી એટલે પગે લાગ્યો, પણ ઓલા સાધુ હતા ને તો મહારાજની આજ્ઞા પાળવાની હતી, સીધી ધોલ જ મારી એના ગાલ ઉપર. હું લઈને જાય છે કે દુષ્ટ, તલવાર ખેંચી લીધી, ઓલું પોટલું ખેંચી લીધું, અચલગરને ત્યાં લાફો મારી નાખીને સંતો તો હાલવા માંડ્યા બધું લઈને. અને હાંજ પડી, એભલ બાપુની માનતા હતી, સંતો બધું લઈને આવ્યા. મહારાજ આગળ રજૂ કર્યું, મહારાજ આ લો. મહારાજ કે એભલ બાપુ તમારી શિવજીની માનતા ફળી ગઈ કે લો આ તલવાર ને આ તમારો આ પોટલું. અને ત્યારે એભલ બાપુ કે મહારાજ 100 શિવને જમાડવાના, હવે કેવી રીતે જમાડું, શિવ તો એક છે, હું તો બોલતા બોલી ગયો કે 100 શિવને જમાડીશ, પણ 100 શિવ લાવવા ક્યાંથી? હા મેં તો એને પેલું જોયેલું ને દ્રશ્ય કે આટલા બધા શિવ છે એટલે એમને એમ થયું 100 શિવને જમાડીશ, પણ મહારાજ મારે તો નીલકંઠ મહાદેવ એક જ છે. મહારાજ કે આ પરમહંસો બેઠા છે ને કે આ શિવ છે બધા. એભલ બાપુ કે મહારાજ એવું કેમ બને? ફરી પ્રશ્ન થયો. અને ત્યારે મહારાજ કે બાપુ ધારીને જો. અને જ્યારે બાપુએ ધારીને જોયું ને ત્યારે દાદા ખાચરના દરબારગઢમાં બેઠેલા પરમહંસો શિવ સ્વરૂપે એને દેખાના. અને ત્યારે એભલ બાપુએ વિચાર્યું કે મારે હવે આ સાધુને જમાડવા, સંતોને જમાડ્યા, દક્ષિણા આપી. મહારાજ સાધુ કે અમારે દક્ષિણા શું કરવી છે, અમારે તો દક્ષિણા કામની નહીં. તો મહારાજને ભેટ ધરી, મહારાજે પછી એના કાપડ મગાવ્યા અને સંતો માટે ટાઢ ના થાય ને એટલે ડગલી બનાવી અને બધાય સંતોને ભેટ આપી. ભગવાન મળ્યા પછી પણ અઘરું શું છે? નિશ્ચયની વાત કઠણ ઘની, નિશ્ચયની વાત કઠણ ઘની, સ્વરૂપની ઓળખાન છે મની, સ્વરૂપની ઓળખાન છે મની, અક્ષરધામ ના મળ્યા છે ધામી, 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 ઓળખવામાં ન રાખો ને ખામી, ઓળખવામાં ન રાખો ને ખામી, ઓળખવામાં ન રાખો ને ખામી, ઓળખ
નિશ્ચયની વાત એટલી કઠણ છે, હા પડી જવી ને એ બહુ મોટી વાત છે. ભગવાન, ભગવાનના તમામ અવતારો, ભગવાનના તમામ માન્ય દેવી દેવતાઓ, કોઈ પણ દેવાલય, બધા જ વંદન કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, માનવા યોગ્ય છે. પણ પોતાના જે ઈષ્ટદેવ, પોતાને મળેલું જે ભગવાન શ્રીહરિનું સ્વરૂપ, એને વિશે જે અચળ નિષ્ઠા, આ તે આમ જ છે એમ જે હા પડી જવી, એ બહુ મોટી વાત છે. ભગવાન શ્રીહરિને સર્વોપરી જાણવા એનો અર્થ એવો થતો નથી કે કોઈ અવતારોને ન માનવા, કોઈ દેવી દેવતાને ન માનવા, ન પૂજવા, એવો કોઈ અર્થ થતો નથી. પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા. હનુમાનજીને ગરડા અંત્યનું 16મું વચનામૃત, મહારાજ કે હનુમાનજીને રામા અવતાર પહેલા અને રામા અવતાર પછી બીજા ઘણાય ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને જેવી રામચંદ્રજીને વિશે જેવી પ્રતીતિ છે એવી બીજાને વિશે નથી. એમ પોતાના જે ઈષ્ટદેવ હોય એને વિશે એટલી નિષ્ઠા, એટલું સમર્પણ, એટલી ભક્તિ હોય, એના સ્વરૂપની એવી ઓળખાણ હોય. ભગવાન સ્વામિનારાયણને આ પૃથ્વી પર આવવાનું આ કળિયુગમાં શા માટે જરૂર પડી? જો અધર્મનું ઉત્થાપન કરવું હોત, અધર્મનો ઉચ્છેદ કરવો હોત, તો ફક્ત ગોપાળાનંદ સ્વામી એકને જ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર મોકલ્યા હોત ને, તો આટલો સંપ્રદાય તો ગોપાળાનંદ સ્વામી સ્થાપી દેત. અધર્મનું ઉચ્છેદ તો ગોપાળાનંદ સ્વામી જેવા એક પરમહંસ કરી દેતા પૃથ્વી ઉપર. ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર પધાર્યા કેવળ ને કેવળ પ્રેમી ભક્તોને લાડ લડાવવા, કેવળ ને કેવળ પોતાના સ્વરૂપની ઓળખાણ આપવા. એના માટે જ આપણે ગાઈએ છીએ, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિધરી ન દર્શે એવી અચરજકારી છે. પૂર્વેના ચરિત્રો જેટલા શાસ્ત્રોમાં લખ્યા હોય એને વાંચીએ, સાંભળીએ, પૂર્વે જેટલા થઈ ગયા એટલા. પણ ભગવાન શ્રીહરિના ચરિત્રો બધાથી વિલક્ષણ છે, એની રીત બધાથી વિલક્ષણ છે, એના પરચા બધાથી વિલક્ષણ છે. એ જે ભગવાન સ્વામિનારાયણની હા પડી જવી જીવમાં, એ બહુ જરૂરી છે. એભલ બાપુને આટલું જોયું છે, આટલું જોયું ને છતાં પણ કેટલા કેટલા ડિસ્ટર્બન્સ આવ્યા. હવે જો ભગવાન સ્વામિનારાયણમાં ઘણો ભાવ થયો. એક ચરિત્ર છે, હરિચરિત્ર ચિંતામણી પુસ્તક છે, એનું પહેલું જ ચરિત્ર છે, સાંભળજો. શ્રીજી મહારાજ પ્રથમ ગઢપુરમાં પધાર્યા ત્યારે જીવા ખાચરના દરબારમાં રહ્યા. મેં ગઈકાલે પણ વાત કરી હતી, ઘણા શાસ્ત્રોની અંદર આવી વાત છે કે જીવા ખાચરના દરબારગઢમાં રહ્યા હતા. જીવા ખાચર મહારાજ પર બહુ ભાવ રાખતા. મહારાજ બપોર સુધી જીવા ખાચરને વાતો કરતા અને પછી એભલ ખાચરના દરબારમાં જીવબાને લાડુબાને વાતો કરવા જતા, કારણ કે એ બે જબરામ અનાદિના મુક્ત પણ હતા અને આ લોકની અંદર મુમુક્ષુ પણ હતા. મુમુક્ષુને હંમેશા કંઈક ખોડે, એ ભગવાનને ખોડે, ભગવાનની વાતોને મુમુક્ષુ ખોડે. મુમુક્ષુ એટલે જેને મોક્ષની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય, એનું નામ મુમુક્ષુ. મોક્ષની ઈચ્છાવાળો એને મુમુક્ષુ કહેવાય. તો લાડુબાને જીવવા ભગવાનને ખોડતા, એટલે બપોર પછી ભગવાનને વાતો કરવા જતા, બે કલાક સુધી વાતો કરીને પાછા જીવા ખાચરના દરબારમાં આવતા. એ વખતે એભલ ખાચર પોતાના દરબારમાં થોડું રહેતા અને પોતાની વાડી અને બીડમાં ઘણું રહેતા. એવામાં કોઈકે એભલ ખાચરને ભરાવ્યું, જે સ્વામિનારાયણ તમારા દરબારમાં આવે છે અને સ્વામિનારાયણ જુવાન છે, કારણ કે ભગવાનની ઉંમર 23 વર્ષની હતી, 1861ની સાલ, એટલે 23 યર્સ, યુવાન હતા. લાડુબા ને જીવુબા, એમાં જીવુબાનો ઉલ્લેખ મળે છે સંવત 1841માં જીવુબાનું પ્રાગટ્ય છે, એ પ્રમાણે જીવુબા 20 વર્ષના હતા, 20 વર્ષના. લાડુબા એનાથી 2 વર્ષ કદાચ નાના હશે, એટલે 18 વર્ષના આપણે અનુમાન કરીએ છીએ. એમના પ્રાગટ્યની તિથિ કે પ્રાગટ્યની સાલ ચોક્કસ મળતી નથી. બહુ વૈરાગી, ઘણા મોટા મોટા પુરુષો આ સત્સંગમાં થયા જેના ઇતિહાસો કોઈ અવેલેબલ નથી. એટલા મોટા પુરુષો, એટલા મોટા ભગવાનના એકાંતિક સંતો ભક્તો થયા. એટલે હું ઘણી વખત કથા દરમિયાન કહું છું, તમારા જીવનના અનુભવો સારા નોટબુકમાં લખી રાખો. ભગવાનના અનુભવ હોય, કોઈ સત્પુરુષના અનુભવ હોય, કોઈ સંતના કે કોઈ ભક્તના અનુભવ હોય,
ડાયરીઓમાં લખી રાખો. ક્યારે કામ લાગે ખબર છે? આજનું લખેલું છે ને એ ક્યારેક 25-50 વર્ષ પછી કોઈકને બહુ મોટી દીવા દાંડી રૂપ બની જાય. દિવ્યતા કોઈ પુસ્તકોમાં નથી, દિવ્યતા છે ને એ અનુભવમાં છે. કોઈ પુસ્તકોમાં નથી, દિવ્યતા અનુભવમાં છે. આપણા અનુભવની અંદર દિવ્યતા રહેલી છે. કોઈ દિવસ પુસ્તકોને 1000 વખત આમાંથી જો દિવ્યતા આમ નીકળી જતી હોય તો વાંચવાવાળા બધા દિવ્ય દ્રષ્ટિવાળા થઈ જાય ને? નથી થતા. ઉપરથી લુખા થાય, વધારે પડતું થઈ જાય ને તો લુખા થઈ જાય. સત્સંગમાંથી, ભગવાનમાંથી લુખા થઈ જાય, ભગવાનના સંતમાંથી થઈ જાય, ભગવાનના ભક્તમાંથી થઈ જાય. જ્ઞાનવાળાને તો આવું જાજુ થાય, પણ અનુભવ ક્યારે? આ આ સત્સંગની અંદર આજે આવા વૈભવની વચ્ચે રહેવાવાળા વ્રત કેવી રીતે કરે? શા માટે કરે? ચાંદ્રાયણ વ્રત શા માટે કરે? શું જરૂર છે એને? ભગવાને આટલું ખાવાનું આપ્યું છે, ભૂખ્યા મરવાનું ખાવાનું આપ્યું છે, એનો વિચાર કરીએ ને તો મહિમા સમજાય, નહીં તો ના સમજાય. વિચાર કરીએ કે આને આટલું મળે છે છતાં ત્યાગે છે, કંઈક તો છે, તો જ થાય ને, નહીં તો કેમ થાય? ગમે એવી પરિસ્થિતિ હોય છતાં પણ સત્સંગની અંદર આમને આમ રહે છે, તો આને કંઈક તો છે ઈચ્છા, તો થાય છે. એવી દ્રષ્ટિથી જ્યારે આપણે જોઈએ ને ત્યારે સત્સંગ દિવ્ય લાગે. દાદા ખાચરનું ચરિત્ર એ આપણને પ્રત્યક્ષ મહિમા શીખવાડે. એભલ બાપુને કોઈએ ભરમાવ્યા કે ભગવાન, તમે સ્વામિનારાયણને ભગવાન કહો છો કે તમારા ગાદીપતિ કહો છો, પણ એ જુવાન છે, તમારી દીકરીઓ જુવાન છે અને તમે તો ખેતરે હો, એવામાં તમે જો આ દીકરીઓ જુવાન છે, સ્વામિનારાયણ જુવાન છે, તમારું કામ બગડી જશે અને તમે એ વાતની કાંઈ તપાસ રાખતા નથી, પછી વિચાર્યું કામ નહીં આવે, એથી એભલ ખાચરને કાંટો ચડ્યો. વાર લાગે, કાંટો ચડ્યો અને પછી તો ભાઈ ઢાલ તલવાર બાંધીને પોતાની ડેલી આવીને બેઠા. ભગવાન રોજ બપોર જાય એટલે બપોર મહારાજ અંદર લાડુબાન જીવબાને વાતો કરે પોતાના સ્વરૂપની, અને આ બાજુ ઉપર એભલ બાપુ સાંજે જ આવે, પણ એથી બપોર આવી ગયા ઢાલ તલવાર લઈને. અને ઢાલ તલવાર લઈને કેમ આવ્યા છે કે આ ડેલીમાંથી સ્વામિનારાયણ બહાર નીકળે કેટલું અઘરું છે, જોયું છે, જાણ્યું છે, છતાં પણ અઘરું છે. અને તલવાર લઈને કે સ્વામિનારાયણનું માથું કાપી નાખવું, આવું નક્કી કરીને આ બેઠા છે. અને એ સમયે કોઈકે ભગવાન સ્વામિનારાયણને અંદર સમાચાર મૂક્યા કે એભલ બાપુ બાર તલવાર ઘસે છે અને વિચારે છે કે સ્વામિનારાયણનું માથું કાપી નાખવું છે. હજુ ગઈકાલ તો વિચારતા હતા આને જવા દેવા, આ કામ કોણે કર્યું? આવું કોને કામ કર્યું? આ જીવા ખાચરે નથી કર્યું. જે વ્યક્તિ અહીં શું કીધું, કોઈક અસંતોષી વ્યક્તિએ એભલ બાપુને ભરમાવ્યા, ભરમાવા વાળાએ આ કામ કર્યું. માટે હલકી વાતોથી મુક્તપણું જાય, હલકી વાતોથી મુક્તપણું જાય, ભગવાનમાં પણ શંકા કરાય, ભગવાનમાં શંકા કરાય, જીવનો રોડો કરવાને ઈચ્છ, 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 હલકી વાતોથી દૂર જવા ચહો, 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 અનુભવ જ્ઞાનને ઉર રાખો, અનુભવ જ્ઞાનને ઉર રાખો, કોઈનું કયું સાંભળ્યું ન માનો, કોઈનું કયું સાંભળ્યું
પડ્યું ન માનો નહીં તો લાખો ગાવાનો છેટો થાશે 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 એ કલ્યાણનો બીજ નાશ થાશે કલ્યાણનો બીજ નાશ થાશે સાત પેઢીથી સતસંગ હોય સાત પેઢીથી સતસંગ હોય જ્ઞાન વિના ઓળખ ન હોય જ્ઞાન વિના ઓળખ ન હોય સ્વયં સંકલ્પ તારે સંત મળે સ્વયં સંકલ્પ ધારે સંત મળે કોટિ જન્મની કસર તો ટળે 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 હલકી વાતોથી મુક્તપણું જાય અનુભવ જ્ઞાનને જે ઉરમાં ન રાખે મારો અનુભવ શું ભગવાન મને મળ્યા એ ભગવાનનો મારો અનુભવ શું આ સંત મને મળ્યા એનો મારો અનુભવ શું આ ભક્ત મને જ્યારથી મળ્યા છે ત્યારથી મારો અનુભવ શું અનુભવને જે ઉરમાં ન રાખે એનું મુક્તપણું હોય ને અક્ષરધામમાંથી આવેલો હોય ને તો એ પાંચ જન્મ ધરે અને નાવલીના કશ્યાભાઈ અક્ષરધામના મુક્ત હતા તો પણ અદ્વૈતવાદીના યોગમાં આવ્યા હરિલામૃતમાં કથા છે અક્ષરધામમાંથી ભગવાનના આશીર્વાદથી જેનો જન્મ હતો અદ્વૈતવાદીના યોગમાં આવ્યા નાવલીની અંદર નાવલી ગામમાં આજે પણ અદ્વૈતવાદીનું મંદિર ત્યાં આગળ છે એના યોગમાં આવ્યા નાસ્તિક થઈ ગયા ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાંથી નીકળી ગઈ હરિલામૃત મોજૂદ છે અક્ષરધામમાંથી આવેલા મુક્તને કારણ કે હલકી વાત એનો સીધો અર્થ એ થાય છે ભગવાનમાં અનિશ્ચયના ગાંઠ થાય હવે તમે મંદિરે જાઓ છો તોય શું તમારું સારું થાય છે આ ઘરમાં જ બધા બીમાર જ રહે છે એના કરતાં અમે નથી જતા ને ઘેર બધું કરીએ છીએ ને લીલા લેર કરીએ છીએ ને ફરીએ છીએ તોય અમારે કાંઈ ઉપાધિ છે સારું રોજ સાંભળીએ આપણે દવાખાના વિના કાંઈ પાર જ ના પડતું હોય ગાડી બગડી હોય એક વખત વળી અહીં આવે ને ગાડીનો એક્સિડન્ટ થયો હોય અહીં આવા નીકળ્યા અહીંથી જતા હોય ને ગાડીને એક્સિડન્ટ થયો હોય ને ભયાનક થયો હોય ને પછી જે મિત્રો આપણા હોય એને આપણે બહુ મંદિરનો સત્સંગ કરીએ ગમતું ના હોય ને એ પછી ભેગા થાય ને ત્યારે કે અમે કાંઈ નથી જતા અમારી એકેય ગાડીને કાંઈ ટચ થતું નથી લો આ તો તમે તમારે જ આવું થાય બધું ભગવાન ભજો એને જ થાય હા ભાઈ અમારે જ થાય બધું અમારે જ થાય આ દુનિયાની અંદર જે લોકો ખરાબ ધંધા કરે છે ને ખોટા ધંધા કરે છે એને કોઈ ક્યાંય ચડાવે છે પણ સારા કામ કરે છે એની પાછળ કેટલા પડે છે ને કેવી રીતે પડે છે આપણે જ હોય ઉપાધિ ભગવાનને આપણી કસરો ટાળવી છે એટલે આપણી ઉપર ભગવાન આપે ભગવાન દયા કરીને આપણને દુઃખ આપે છે ભગવાન આપણને સુખિયા કરવા માટે દુઃખ આપે છે ભગવાન જ્યારે દુઃખ આપે ત્યારે અનિશ્ચયના ઘાટ આપણને ભગવાનમાં ન થઈ જાય અથવા તો કોઈ આપણો સ્નેહી વ્યક્તિ આપણને ભગવાનમાં અનિશ્ચયના ઘાટ ન કરાવી દે સત્સંગમાંથી પાછા ન પાડી દે આની તકેદારી અવશ્ય મેં મુમુક્ષુ નહીં મુક્ત હોય એને પણ રાખવું મુક્ત હોય એને પણ રાખવું આ લોક છે ને પેલા ગુંદાના ઠળિયા જેવો છે આ ગુંદાનો ઠળિયો મેં અહીં જોયો આ સાંભળેલું ખરું દ્રષ્ટાંત કે આ ગુંદાનો થળિયો પણ કોઈથી ગુંદાનો થળિયો જોયેલો નહીં એ તમે બતાવ્યો ભગત એ ગુંદાનો થળિયો આમ હાથમાં લો ને છટકે એવું સાંભળેલું પણ કેવું આમ એક્ઝેક્ટ હોય એનું અનુભવ જ્ઞાન આ વખતે થયું આ અનુભવ જ્ઞાન કહેવાય સાંભળ્યું ઓલું સાંભળેલું કહેવાય આવે જે આમ હું વર્ણન કરું ને ગુંદાનું આમ સાચું મને દેખાવા લાગ્યો જો એ અનુભવ જ્ઞાનનું કહેવાય એવી રીતે આપણને ભગવાન ભગવાનના સંત અને ભક્તના ઓળકાર આવ્યા હોય આપણે ભગવાનને ભજ્યા હોય એના ઓળકાર આવ્યા હોય આપણે ભગવાનના સત્પુરુષ અને ભગવાનના સંતોની ભેગા ભક્તિમાં આગળ વધતા હોય એના આપણને ઓળકાર આવ્યા હોય
આપણે ભક્તોની ભેગા સત્સંગ કરતા હોય અને આપણને સુખના ઓડકાર આવ્યા હોય અને કોક આપણને બે વાત આમ કરે ને ભગવાનમાંથી આપણે છટકી જઈએ કે સંત કે ભક્તમાંથી આપણું મન પાછું પડી જાય, એ આપણી કાચપ કહેવાય. કાચપ કહેવાય. મહારાજ કે આપણી મન કે બુદ્ધિ પણ જો શંકા કરે ભગવાનમાં, અથવા જે ભગવાનના સંત કે ભક્તોનો આપણને અનુભવ થયો છે, આપણને ખબર છે કે આ ભક્ત આમ જ છે, એમાં કોઈ દી શંકા ના થાય. કોઈ આપણને કે આ વચનામૃત, આ તમને કહું વચનામૃત, આજથી વર્ષો પહેલા 2008 સાલમાં અમેરિકામાં તો જાજા બધા બુદ્ધિશાળી જોઈ એક ભાઈ મળ્યા. મેં કીધું વચનાવતમાં આવું કીધું છે સત્સંગિયા, મને કે પણ વચનાવતમાં આવું કીધું છે પણ લખ્યું કોને? મેં કીધું લખ્યું તો ગોપાળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, મોટા મોટા પરમહંસોએ લખ્યું, પણ હતા છેવટે સાધુ જ ને કે આ સાધુ હતા. તો કે બસ સાધુ લખે એટલે બધું સાધુનું જ લખે કે અંદર. મેં કીધું આને તો કરોડ જન્મે સ્વામિનારાયણના સમજાય. વચનામૃત ગોપાળાનંદ સ્વામીએ લખ્યું, મુક્તાનંદ સ્વામીએ લખ્યું, એમાં જે ખોટ કાઢે એ વ્યક્તિ બીજા 10 સત્સંગીને મળે શું દશા કરે મન કહો. એ કે આ તો સાધુએ લખ્યું એટલે બધું સાધુનું જ લખ્યું હોય ને કે અંદર, પણ અંદર સાધુનું જ ક્યાં લખ્યું છે? અંદર ભગવાનનો મહિમા લખ્યો છે, ભક્તોનો મહિમા લખ્યો છે, તત્વજ્ઞાનની વાતો લખી છે, સાધુનો મહિમા એ લખ્યો છે, બધું જ મહિમા લખ્યો છે વચનામૃતમાં. કયો નથી લખ્યો? અરે સાધુએ મહિમા નહીં, મુક્તાનંદ સ્વામીએ વચનામૃતની અંદર આ નંદ પંક્તિના સંતોએ કેટલી ઈમાનદારી રાખી છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને મધ્યના 27માં કીધું, સ્વામી તમારે ક્રોધ થાય ત્યારે કેટલું નિમિત્ત હોય ત્યારે થાય. સ્વામી કે મહારાજ કોઈ પદાર્થને યોગ્ય કરીને અને ક્યારેક કોકની અવળાઈ જોઉં ત્યારે ક્રોધ થઈ જાય છે. પોતાની ખોટ લખી છે વચનામૃતમાં, ખોટ લખી કહેવાય ને. મધ્યના 62માં મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું જાણું છું કે તમે આ વાત મારા માટે કરી છે. મહારાજ કે આ તો જાજી વાતો એટલે કરી, તમારી ઉંમર થઈ છે ને એટલે રખે કસર ના રહી જાય. મુક્તાનંદ સ્વામી કે આ મહારાજ મારા માટે જ કરી છે. મધ્યના 62માં લખ્યું છે, લખ્યું છે. મધ્યના 56માં લખ્યું છે મહારાજ કે આજે અમને પ્રેમી ભક્તો બધા સાંભળી આવ્યા, પછી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સાંભળી આવ્યા. મહારાજ કે અમે અમારા અંતરબાજુ જોયું ને, ગોપાળાનંદ સ્વામીને બધાને અંતરબાજુ જોયું ને તો એવું લાગ્યું અંતે પાયો કાચો. કોનો પાયો કાચો? ગોપાળાનંદ સ્વામીનો. એ ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે વચનાવતમાં, અંતે પાયો કાચો. આપણા તો પાયા પાકા ક્યારે થાય નક્કી જ નહીં. ગોપાળાનંદ સ્વામીનો જો પાયો કાચો તો આપણું શું? આવા એક એકદમ એક્યુરેટ અને ઈમાનદાર ગ્રંથ પ્રત્યે ને એના ગ્રંથ કરતાઓ પ્રત્યે પણ આવી ભાવના સેવનારો આવો અધમ વ્યક્તિ, ભલે એના ગળામાં કંઠી હતી પણ એ અધમ કહેવાય, કારણ કે એને ગોપાળાનંદ સ્વામીમાં શંકા થઈ, મુક્તાનંદ સ્વામીમાં શંકા થઈ. કદાચ એ વ્યક્તિને એવું પણ બને કે એને કોઈકે એવું અજ્ઞાન આપ્યું હોય, બીજા અધમ થકી એની અંદર અધમય આવી હોય, પણ એ બીજા 10 આગળ વાત કરે આ વચનાવૃતમાંથી રસ ઉડાડ દે કોઈને, કેટલું મોટું પાપ. માટે એક વસ્તુ જીવનમાં યાદ રાખવી, પોતાના ઈષ્ટદેવ, પોતાના ઈષ્ટદેવના ગ્રંથો, પોતાના ઈષ્ટદેવના ચરિત્રો, પોતાને એ ઈષ્ટદેવમાં જે એક સંત દ્વારા આ કથા છે એને ફક્ત આ પરિવાર નથી સાંભળતો, કોઈ પણ સાંભળતા હો તમે, તમને જે સંત દ્વારા એ ભગવાનમાં પ્રીતિ વધતી હોય, તમને જે ભક્તના સંગે રહેવાથી એ ભગવાનમાં જોડાણ થતું હોય, બસ એની માટે કાંઈ નહીં. એની સાથે જીવનો નાતો જો જોડાઈને રહ્યો, ભગવાન સાથે એવા સંત સાથે એવા ભક્ત સાથે, કલ્યાણના માર્ગમાં કોઈ દી વિઘન નહીં આવે. સદાય સુખ સુખ ને સુખ અંતરમાં કોઈ દી ઉદ્વેગ નહીં અનુભવાય. માનસી પૂજા કરવા બેસીશું આમ મૂર્તિ દેખાશે, ગમે એટલા ઢોલ વાગતા હશે સ્તુતિ નિંદાના, ગમે એટલા માન અપમાનના, ગમે એટલા સફળતા નિષ્ફળતાના ઢોલ વાગતા હશે ને, કાંઈ નહીં થાય, કશું જ નહીં થાય, કારણ કે જે મને મળ્યું છે તો મારા હૃદયમાં છે. આવું સુખ આવશે, મારા મહારાજ તો મારી પાસે છે, મારી ઉપાસના તો મારી પાસે છે, મારો ધર્મ તો મારી પાસે છે, મને મળેલા સંત અને ભક્તો તો મારી પાસે જ, મારું શું લૂંટાયું છે? કશું લૂંટાયું નથી, એવો આનંદ આવશે. માટે કે છે હલકી વાતોથી દૂર રહેવું. મધ્યનું અરે પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃત સ્લાઇડ ઉપર બતાવજો. પ્રથમનું 35મું હું આમાંથી વાંચીશ, વાંચ શબ્દ ખાલી વાંચજો ત્યાં આગળ મારી સાથે. મહારાજ પ્રથમના 35મા વચનામૃતમાં કહે છે કે જેમ સુંદર ભેંસનું દૂધ હોય, જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ગોળી હોય, તેમાં સર્પની લાળ પડી હોય, એટલે સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે
પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાડ સરખો છે, માટે તો કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે? આવો તો ચાલે જ નહીં. મેં જે તમને વચનાનો દ્રષ્ટાંત દીધો એવો. પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે, અને એની દૂષિત એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ભગવાનનો ભગવાનના ભક્તોનો દ્રોહ જ કરે. વિચારો, જે સાંભળે એની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય, વચનાવતમાંથી પાછી પડી જાય, ભગવાનમાંથી પાછી પડી જાય. એવા હરિભગત ભગત પાંચ હરિભગતને ભગવાન સ્વામીની કંઠી પહેરાવીને સર્વોપરી નિષ્ઠાવાળા બનાવેલા. એના ઘરે પધરામણી કરવા જવાનું થયું 2011-12, ત્યારે મને આમ થોડી ટેવ ખરી કે હું થોડું જોયા કરું, કંઈક ફેર નથી પડતો ને એમ. એટલે હું આમ જોતો હતો, એની અંદર મને છે ને નાગદેવતા મળ્યા. મેં કીધું નાગદેવતા ભગતના ઘરમાં શું કરે છે અહીંયા આગળ? એટલે ચાંદીના હતા, હાચા નહોતા. એમ કીધું આ નાગદેવતા શું કરો છો ભગત? તો કે એમના રોજ પૂજન કરીને દૂધ ચડાવું છું. એવું કેમ? રડવા લાગ્યા પોકે પોકે. મને કે આ બધી ઉપાધિઓ બહુ આવીને ધંધા લીધા, એમાં આવું થયું આવું થયું. કોઈ કહ્યું તમને કાળની શનિની પણોતી છે એટલે હું દૂધથી અભિષેક કરું છું. પાંચ જણને જેને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પક્વ કરાવી, એવા વ્યક્તિને દુઃખનો જ્યારે વરસાદ પડ્યો ત્યારે ભગવાન શ્રીહરિમાંથી નિષ્ઠા ડગી. સારા હરિભગત છે, રડવા લાગ્યા, પશ્ચાતાપ થયો, રિટર્ન થઈ ગયા પાછા મહારાજની નિષ્ઠામાં. અત્યારે તો રસ તરબોળ થઈ ગયા, મુક્ત છે ને. મુક્ત બહુ ભૂલો ના પડે, થોડીક વાર એક્ઝિટ નીકળે પાછો આવી જાય લાઈન ઉપર, અધમ હોય જતો રહે. મુક્ત કે મુમુક્ષુને બહુ વાર ના લાગે, થોડી વાર આમ બહાર નીકળ્યો હોય ને અને એને પાછો રસ્તો મળે, પાછો બોર્ડ જોઈને પાછો દોડવા લાગે, એને વાર ના લાગે. પણ અધમ છે ને એને તો વાર લાગે. પણ અધમનો યોગ ના કરવો. એભલ બાપુને તલવાર લઈને બેઠા કોઈએ મહારાજને સમાચાર મૂક્યા, બહાર નીકળતા નહીં, ગળું જશે આજ તો. લાડુબાન જીવુભાઈ મહારાજને કહ્યું, મહારાજ આજ બહાર ના નીકળતા જવું નથી, તમે અહીંથી બીજે રસ્તેથી જાઓ. મહારાજ કે ચિંતા ના કરો ને, અમે ત્યાંથી જ નીકળશું, કારણ કે અમારે તેને વિંધવાના છે. એભલ બાપુનું હૃદય વિંધવાનું છે અને મહારાજ તો ત્યાંથી જ નીકળ્યા. અને એભલ બાપુ જ્યાં તલવારનો ઘા કરીને આમ ગળું કાપવા જાય ત્યાં ભગવાન સ્વામીને ચતુર્ભુજ રૂપે દર્શન આપી દીધા. ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, એભલ બાપુ પગમાં પડ્યા અને કે પ્રભુ મને માફ કરો, માફ કરો, ભૂલો પડ્યો. મહારાજ કે તમારે એક જ કામ કરવું પડશે, આ ખેતીવાડીના ખેતરમાં બહુ પડ્યા રહો છો ને, એકલાથી કામ નહીં થાય. તમે એવી વાતો કરશો કે તમારે અમને દરબારગઢમાં બાંધવા છે એનાથી વાત નહીં થાય, પણ અહીં મુક્તાનંદ સ્વામીને બધા જે સાધુઓ રહ્યા છે ને એની પાસે થોડું બેસવાનું રાખો. તમે બેસવાનું રાખશો તો તમારી બુદ્ધિ છે એ ચલિત નહીં થાય, તો તમને અમારા સ્વરૂપનો નિશ્ચય થશે. આજે તમને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા, આગળ તમને સચ્ચિદાનંદ સ્વામી આદિ જે શિવ રૂપે દર્શન બધી જગ્યાએ આપ્યા, એ બધાય પરચાઓ જોવા છતાં પણ હજુ બુદ્ધિ ભ્રમિત થશે. સાધુના સમાગમ વિના બુદ્ધિ સ્થિર નહીં રહે, માટે આ દરબારગઢમાં રાખેલા પરમંશો છે એનો સમાગમ કરો. અને ત્યારે એભલ બાપુએ પછી સમાગમ ચાલુ કર્યો. ચાલુ કર્યો પછી તો પોતાની પેઢીને શીખવવા લાગ્યા, પરિવારને શીખવ્યો એવો સંત ભક્ત રાજે થાય તેવો, રાજીપાનું ફળ થાય એવો ભગવાન વસ થાય તેવો, સંત માયાત્મ બુદ્ધિ કરી છે દેહ કરતા પ્રીતિ ગણી છે, પોતાના સુખ છોડીને વાલો સંતને સુખ દેવા ઈચ્છે છે માવો, સંપત્તિમાં ગણા ડૂબ્યા છે ભવસાગરમાં ઊંડા ખૂંત્યા છે, સંતને રાજી કરવા બધું ત્યાગે તેને મારો નાથ રહે આગે, સંતને રાજી કરવા બધું ત્યાગે તેને મારો નાથ રહે આગે. એભલ બાપુ સંતો પાસે બેઠા અને સંતો પાસેથી જ્ઞાન મેળવ્યું, સંતો પાસેથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મેળવ્યું અને સાથે સાથે ભગવાન શ્રીહરિની સંતો તરફની લગ્ન જોઈ, ભગવાનને સંતો કેવા વાલા છે એ જોયું.
ત્યાર પછી એભલ બાપુએ પોતાનો દ્રષ્ટિકોણ ફેરવ્યો, આખા પરિવારને કીધું આપણે ભગવાન રાજી થાય, ભગવાનના સંતો ભક્તો રાજી થાય એમ વર્તું. એ ઘટના છે કે મહારાજ કરિયાને ગયા હતા. આ પરમ ચૈતન્યાનંદ સ્વામી શ્રીજી મહારાજના ચરિત્રો પરમ ચૈતન્યાનંદ સ્વામીએ લખેલા છે, એનો જે ગ્રંથ છે એનું ચરિત્ર નંબર 25 છે. મહારાજ એક વખત મહારાજ કરિયાને ગયા હતા અને મહારાજના દર્શન કરવા લાડુભાઈ જીવુભાઈ રાજભાઈ ત્યાં ગયા હતા. ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં અખંડાનંદ સ્વામીને લોહીખંડ પેટ બેસનું થયેલું અને સ્વામી એક ઝાડીમાં પડેલા. સ્વામી એન સ્વામી એન ભજન કરે. લાડુબાન જીવુભાઈએ અવાજ સાંભળ્યો, નજીક કોઈ પુરુષને મોકલ્યો. પુરુષને મોકલીને ખબર પડી કે આ તો કોઈ સાધુ છે, ગુજરાતમાંથી આવ્યા છે. લોહીખંડ પેટ બેસનું એટલે ઝાડામાં લોહી પડે અને શરીર આખું ક્રૂશ થઈ ગયેલું. લાડુબાન જીવુબાને પોતાના પિતાએ કીધેલું એ યાદ આવ્યું કે જ્યારે ભગવાનને ભગવાનના સંતની સેવા મળે ત્યારે બહુ મોટા ભાગ્ય જાણીને સેવા કરી લેવી. મધ્ય પ્રકરણનું 45મું વચનામૃત એમાં મહારાજ કહે છે કે ભગવાનના સંત જેમ રાજી થાય, ભગવાન રાજી થાય એવી રીતે એની સેવા કરવી. એટલે પરિવાર સેવા કરવા માટે જ સર્જાયેલો હતો. એને પોતાના વેલડામાંથી લાડુબાન જીવુબા નીચે ઉતરી ગયા. ચાકરોને કીધું કે સ્વામીને કહો કે વેલડાની અંદર સ્વામીને સ્નાન કરાવીને નવડાવી ધોડાવીને તમે વેલડામાં લો, અમે પગપાળા ચાલીને ગઢપુર આવશું. ત્યારે અખંડાનંદ સ્વામી પણ સાધુ બહુ બળિયા, એટલે એ કે અમને ભગવાન સ્વામિનારાયણનો આપેલો નિયમ છે કે અમારે કોઈ વાહનમાં બેસવું નહીં, એટલે અમે વેલડામાં ના બેસીએ. ત્યારે લાડુબાન જીવુબા એટલા સમર્થ, જીવુબાએ મહારાજની મૂર્તિ ખેંચી, કરિયાના બેઠેલા મહારાજની મૂર્તિ ખેંચી અને સ્વામીને દર્શન અપાવ્યા અને મહારાજે કહ્યું વેલડામાં બેહો. આટલા સમર્થ જીવુબા હતા. વિચારો, સ્વામીને પછી સ્નાન કરાવીને વેલડામાં બેસાડ્યા. બંને બાઈઓ પોતે પગે હાલે, રાજભાઈ પણ પગે હાલે અને રાજકુંવરીઓ જેવી દીકરીઓએ પોતે વેલડામાં સ્વામીને પોતાના જે નોકરો હતા એમના દ્વારા મર્યાદા રાખવી પડે, સંતોને સ્નાન કરાવીને અખંડાનંદ સ્વામીને એભલ બાપુના દરબારમાં લાવ્યા. એભલ બાપુ પોતે હતા અભય રાજાએ સ્વામીની પોતે સેવા કરી, અખંડાનંદ સ્વામીની પોતે સેવા કરી. અને પોતે સેવા કરી ત્યારે એક વખત અખંડાનંદ સ્વામીએ તાંદળજાની ભાજી માગી કે મારે તાંદળજાની ભાજી જમવી છે. એભલ બાપુનું એક ખેતર હતું. એ ખેતરની અંદર ત્યાં એક સોમલો પડગર કરીને એમનો પોતાનો ચાકર હતો. એને કીધું કે ખેતરની અંદર સોમો ઠક્કર કરીને એક વ્યક્તિ હતો, એ ત્યાં શાક બકાલું વાવતો અને એભલ બાપુ એને ઇજારે આપેલી, એટલે કંઈક ઉચ્ચ રૂપિયા લેવા એમ. એ સોમા ઠક્કરને ત્યાં કીધું કે તું જા અને ભાજી લે એ સોમા ઠક્કર પાસેથી. જ્યારે ઓલો લેવા માટે ત્યાં ગયો સોમલો પડગર, ત્યારે સોમા ઠક્કરનો છોકરો હતો એને કીધું કે ભાજી અમારા ખેતરમાં છે નહીં, એટલે ઓલો પાછો આવ્યો ભાજી લીધા વિના. આ બાજુ ઉપર એભલ ખાચરને તો ખબર હતી કે ભાજી છે. સોમા ઠક્કર ઘેર આવે ત્યારે એને કીધું કે મને આવું પૂછવા આવ્યા હતા દરબારગઢમાંથી પણ મેં ના પાડી દીધી છે કે ભાજી નથી. અને ત્યારે સોમો ઠક્કર એના દીકરાને વઢે છે કે તને ખબર નથી, સોમોને લાખો બે ભાઈઓ હતા, એ ખોજાઓ હતા, એ લોકો આવી રીતે જમીન રાખતા ગીરવે અને પોતે ખેતી કરતા, એટલે કે તને ખબર નથી. એભલ બાપુને જો ખબર પડી છે કે આ ખેતરમાં ભાજી છે, આમના તલવાર લઈને આવીને આપણા માથા ઉતારશે. એટલે એ ડરીને ભાજી તોડીને પાછળ પાછળ દરબારગઢમાં પહોંચ્યો અને એભલ બાપુને કે બાપુ બાપુ ભાજી હતી પણ મારા છોકરાને ખબર નહોતી, લો ભાજી આ હું લાવ્યો છું. તાંદલજાની ભાજી અખંડાનંદ સ્વામી ખાટલામાં ત્યાં છે. અખંડાનંદ સ્વામીએ સાંભળ્યું કે આ સોમો ઠક્કર એભલ બાપુના ભયથી ભાજી લઈને આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણના પરમહંસ કેવા, એ અખંડાનંદ સ્વામી કે એ ભાજી હું નહીં જમું, તાંદળજાની ભાજી હું નહીં જમું. કેમ તમે નહીં જમો સ્વામી, તમારી માટે તો લાવ્યા છે. ત્યારે સ્વામી કે એભલ બાપુની બીકથી લાવેલો છે, અમારે તો કોઈ જીવને દુખવવો નથી, આ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો, અમારે કોઈને દુખવીને અમારાથી ન ખવાય. કેને દુખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી. 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જેનું તન મન માન્યું ત્યાગે રે એના પછીનું પદ છે. કેને દુખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી, પર ઉપકારે પડ પડ મારે ઉપજે ઈચ્છા અંતરથી, પર ઉપકારે પડ પડ મારે ઉપજે ઈચ્છા અંતરથી, કેને દુખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી,
વન વિચારે પણ વાતુરે આવે ના અંતરથી બોલે અહ મમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી. બહુ સરસ 64 પદીના આ બધા પદો છે, અમારે સાધુ માટે જ છે, સાધુના લક્ષણો કેળવવા માટે છે અને તમારી માટે સાધુને ઓળખવા માટે છે, તમારી માટે સાધુને ઓળખવા માટે છે, એકાંતિકપણું પ્રાપ્ત કરવા માટે છે અને અમારે ફરજિયાત એ લક્ષણોને મેળવવા માટે 64 પદી છે. કેને દુઃખ દેવાનો, કોઈ જીવને દુઃખી કરવો એવું કોઈ દી જેના હૃદયમાં હોય એ સાધુ જ ના હોય. મારે દુઃખી થઈ જવું છે, મારે કોઈને દુઃખી કરવા નથી. મારે નિંદા સહન કરી લેવી છે, મારે કોઈની નિંદા કરવી નથી. મારું ખરાબ કરે એનું પણ સારું ઈચ્છવું છે, એનું નામ સાધુ છે. શિક્ષાપત્રીની આજ્ઞા, શાસ્ત્રોની આજ્ઞા, નંદ સંતોની જે પરંપરા, એ પરંપરા એવું બોલે છે, તમારું કોઈ અહિત કરે, તમને કોઈ ગાળ દે, તમને કોઈ મારે, તમારું કોઈ અપમાન કરે તો પણ સામેના જીવનું ક્યારેય અપમાન થાય એવું નહીં, એનું ભૂંડું થાય એવું ચિંતવન પણ ના કરવું. આ ભગવાન સ્વામિનારાયણનો સર્ટિફિકેટવાળો સાધુ છે. ઓરિજિનલ સર્ટિફિકેટ એને કહેવાય. જગત જેવું નથી કે કોઈ બાંઈ ચડાવી એટલે આપણે આમ બાંઈ ચડાવી દેવી, ના પાડે છે. અખંડાનંદ સ્વામી કે કોઈ જીવને દુખવીને અમારે ભાજી ન જોઈએ. અને ત્યારે એભલ બાપુએ સ્વામીને રાજી કરવા શું કર્યું, એભલ બાપુએ સ્વામીને રાજી કરવા માટે સોમો ઠક્કરને લાખો ઠક્કર ત્યાં પોતાની પાસે બેસાડ્યા અને એભલ બાપુએ સાંગો હજામ કરીને એક હતો એને કીધું ખતનો ચોપડો લાવો, એટલે કોઈને લેવા દેવા ઉધારનો ચોપડો હોય ને ચોપડો મગાવ્યો અને વીરજી લવિંગિયાને બોલાવ્યો. અને પછી એભલ બાપુ કે વાંચો તો કેટલું બાકી છે દેવું, અને ત્યારે વાંચ્યું ત્યારે એમાં લખ્યું હતું 500 રૂપિયા લેવાના હતા સોમા ઠક્કરને લાખા ઠક્કર પાસેથી અને 5 કળશી અનાજ અને 500 રૂપિયા એ લેવાના બાકી હતા. અને ઓલા એ ભાજી માટે એના છોકરાએ ના પાડી, હું દશા કરે બાપુ મન કહો, પણ ઓલા બેને થયું મરી ગયા, આજે બાપુ માથું ઉડાડી દેવાના. પણ એભલ બાપુને તો એક જ કામ કરવું હતું, શું કરવું હતું, અખંડાનંદ સ્વામીને રાજી કરવા હતા. એભલ બાપુએ કલમ લીધી અને જે પેલો ચોપડો ઉધારનો હતો ને એની ઉપર આમ લીટો મારી દીધો અને એભલ બાપુ સોમા ઠક્કરને લાખા ઠક્કરને કે જાવ આજથી તમારું આ બધું દેવું માફ. અને ત્યારે ઓલા બે રાજી થઈ ગયા, રડી પડ્યા અને પછી કીધું બાપુ અમે રોજ આવે શાક બકાલું પહોંચાડશું અહીંયા આગળ તમને, અને ત્યારે આ ભાજી લો. પછી એભલ બાપુએ અખંડાનંદ સ્વામીને કીધું સ્વામી હવે તો આને રાજી થઈને ભાજી દીધી છે, ભાજી લો. વાલા ભક્તો, એક બે પૈસાની ભાજી માટે 500 રૂપિયાના દેવા માફ કરી દે, એભલ બાપુની સમજણ આવી ગઈ સાધુને રાજી કરવાની. વિચારો તો ખરા, એક બે પૈસાની ભાજી માટે ઓલા બેને રાજી કરી દીધા. રડતા રડતા દરબારગઢમાંથી હર્ષના આંસુ સહિત ગયા અને અખંડાનંદ સ્વામી માટે ભાજી થઈ. સ્વામી ભાજીને રોટલો જમ્યા, પણ વ્યાપકાનંદ સ્વામી ત્યાં આવી ગયેલા અને વ્યાપકાનંદ સ્વામીએ જોયું એટલે વ્યાપકાનંદ સ્વામી એવું બોલ્યા, એભલ ખાચર તો બડા સેવક હે, પણ અખંડાનંદ બડા મોટા હોકર ખલકા કે પોષણ વાસ્તે કેસી લીલા બનાતા હે. આ વાત નારાયણ સ્વામી જબ સાંભળેગા તબ વિમુખ કરેગા. કોને વિમુખ કરેગા? અખંડાનંદ સ્વામીને, કે એક ભાજી માટે તમે આવડું બધું મોટું કર્યું. પણ સ્વામીએ તો કંઈ ઈચ્છ્યું નહોતું કે તમે એનું દેવું માફ કરો, પણ વ્યાપકાનંદ સ્વામી અચાનક આવ્યા એટલે અધૂરી સ્ટોરી એમને મળી અને અધૂરી સ્ટોરીમાંથી સ્ટેટમેન્ટ આપી દીધું કે અખંડાનંદને ભગવાન વિમુખ કરવાના છે, ભાજી માટે આટલું મોટું એભલ ખાચરને ઉપાધિ કરી. અને ત્યારે અખંડાનંદ સ્વામીને બીક લાગી કે હાજો તો થઈશ પણ હું વિમુખ થવાનો છું, ભગવાન સ્વામીન મને વિમુખ કરશે, એકલમળ કરશે. આ બાજુ પર વ્યાપકાનંદ સ્વામી ગયા અને મહારાજ કરિયાના અંદર હતા, ત્યાં વ્યાપકાનંદ સ્વામી ગયા એટલે કોઈકનું કહેવાનું તો મજા આવે, આપણું કહેવાનું હોય તો ના કહેવાય પણ બીજાનું કહેવાય જાય. વ્યાપકાનંદ સ્વામી તો બહુ મોટા પરમહંશ છે, મારી ને તમારી પ્રેરણા માટે છે. કોઈ પણ નંદ પંક્તિના સંતો કે કોઈ મહારાજ વખતના ભક્તોની વાત આવે ને શાસ્ત્રમાં કોઈ નેગેટિવિટીવાળી, ત્યારે આપણે એટલું જ ગ્રહણ કરવાનું આપણા ઉપદેશ અર્થે છે. એ તો બહુ મહાન ને બહુ મોટા હતા, આપણને એમાં ગમ પડે નહીં, એ આપણામાં હાથ જ ના નખાય નહીં તો બળી જઈએ. વ્યાપકાનંદ સ્વામી એમને જઈને કીધું, મહારાજ અખંડાનંદ ખલકા કે વાસ્તે બહુ પોષણ કરતા હે. મહારાજે આખો પ્રસંગ જાણ્યો અને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે અમારે અત્યારે જ અખંડાનંદ સ્વામીને દર્શન દેવા જવું છે. વ્યાપકાનંદ સ્વામી કે આ તો ઊંધું થયું,
મહારાજ આવ્યા ગઢપુર કરિયાનાથી. એભલ બાપુને મહારાજ સૌથી પહેલા મળ્યા, દાદા ખાચરને ખોડામાં બેસાડ્યો અને મહારાજ કે એભલ બાપુ તમે કહેતા હતા ને આજ દિવસ સુધી કે ગઢપુરમાં બંધાઈને રહો, આ ગઢડું તમારું, આ ગઢડું તમારું, ગઢડું તમારું, અખંડાનની સેવા જે મારે કરવાની હતી એ તમે કરી છે અને તમે એના માટે આટલું મોટું કામ કર્યું માટે આજથી તમને વરદાન દઉં છું, વચન દઉં છું, આ ગઢડું મારું, હું ગઢડાનો કેદી નહીં મટવાનો. ભગવાને ત્યારે વરદાન આપ્યું છે, સંતની સેવાથી વશ થઈને ભગવાને વરદાન આપ્યું છે. માટે ભગવાનની સેવા મળે, ભગવાનને ધારી રહેલા સંત ભક્તની સેવા મળે. આજે હું જાણું છું લોયાધામ ફ્લોરિડા થયું આની અંદર કેવી તમે બધાએ સમર્પણથી સેવાઓ કરી છે, નાની મોટી સેવા નથી કરી. કેટલાક પરિવારો દાદા ખાચર તેદી હતા ને આજે પણ એવા પરિવારોએ બધું ઉપાડ્યું છે, એને તાળીઓથી વધાવો. જેનાથી એ થયું છે એને એવું અભિમાન લાવવાનું નથી કે મેં કર્યું છે, મારાથી થયું છે. એક કડી હંમેશા યાદ રાખવી, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. મારું કે તમારું નામ, મેં આજે કથા સારી કરી હોય તમે કહેશો કથા સારી કરી સ્વામી, એ મારા દ્વારા થયું. તમે કંઈક સારું કામ કર્યું હોય તમને બિરદાવે સંતો, તમે અમને બિરદાવો, પણ મને ને તમને બધાને યાદ રહેવું જોઈએ મારું ને તમારું નામ ખોટું છે. જે કરે છે સ્વયં મહારાજ કરે છે, એ કરે છે, એ કરાવે છે, એ કરવા દે છે. એ જે કરાવે છે એ આપણાથી થાય છે, એ જે કરવા દે છે ને કરાવશે, આજે જે કરાવે છે ભવિષ્યમાં આપણા દ્વારા જે કરાવવું હશે એ જ કરાવશે, એ જ કરાવશે. એમાં જે અડગ વિશ્વાસ એને સદાય આગળ રાખવા, એને સદાય પ્રધાન રાખવા, આ આપણે કરવાનું છે. પણ આજે હૃદયથી ચોક્કસ એવું આમ ખાતરી થાય છે, મેં તમને કીધું એમ કે મને, હું આ પરોક્ષ ભગવાનના ભક્તના ચરિત્રની વાતો કરું પણ મારું હૃદય છે ને એ પ્રકારનું છે, મને પ્રત્યક્ષમાં ભાવ વધારે. મને ખબર છે કે ઉત્તમ રાજા તો હતા જ, પણ મારે આજે ઉત્તમ રાજા ખોડવાના છે. કે આજે કોઈ છે? આજે પર્વતભાઈ ખોડવાના છે, આજે મુક્તાનંદ સ્વામી ને ગોપાલંદ સ્વામી ને ગુણાદિતાનંદ સ્વામી ખોડવાના છે. જો આજે એવા નથી તો મારું ને તમારું કલ્યાણ કરશે કોણ? આજે પણ એવા હોય, યુગ પરિવર્તન છે, થોડી ઘણી રહેણી કેની બદલાઈ હોય યુગ પ્રમાણે, પણ એવા હોય જ, એવા હોય જ. જેને રાત ને દિવસ ભગવાનની લગ્ની હોય, મંદિરની લગ્ની હોય, સંતની લગ્ની હોય, સત્સંગની લગ્ની હોય, સામાન્ય કેવી રીતે હોય, કેવી રીતે હોય. હું ભલે એવો નથી પણ કોઈક એવા છે, એવા સંતો ભક્તો ભેગા હું છું. આટલી જો ખબર આપણને રહી ગઈ આપણું કામ પૂરું થઈ જશે. કારણ કે જે બધું બધામાં આપેલું હોય આપણામાં ના જ હોય, એ ભગવાન બધું આપણને ન જ આપે, પણ ભગવાને જેમાં મૂક્યું છે ને એ બધાય મારી હારે છે, એનો મને આનંદ છે. હું ભલે ભમરો રહ્યો પણ મને ગુલાબના ફૂલના ટોપલાની વચ્ચે ભગવાને રાખ્યો છે ને. કદાચ હું ગુલાબનું ફૂલ નથી પણ એ ગુલાબના ફૂલની ભેગા છું ને, તો તમને ખબર હશે કે ગુલાબના ફૂલને જ્યારે પરોવવામાં આવે છે ને એની ઉપર કેટલીક માખીઓ બેઠેલી હોય, મસી બેઠેલી હોય ને, એ ઠેક ભગવાનના હાર સુધી પહોંચે છે. આપણે કદાચ ભમરા જેવા હોઈશું, માખી જેવા હોઈશું, પણ આ ગુલાબના ફૂલો વચ્ચે રહી ભગવાન સુધી પહોંચી જશું. આ અહોભાવ પ્રત્યક્ષના મહિમા વિના નહીં આવે. સ્ત્રી ભક્તોમાં કંઈ સારા ગુણ હોય તો એ સ્ત્રી ભક્તો વિચારે, પુરુષ ભક્તો પુરુષ ભક્તોમાં વિચારે, પણ એનાથી મહિમાનું લેવલ આપણું વધે અને સત્સંગમાં વધીએ. મહારાજે ગઢપુરની અંદર રહેવા માટેની આવી રીતનું વરદાન આપ્યું, આવી રીતે ભગવાન ગઢપુરમાં વશ થઈને રહ્યા છે. છેલ્લે એક કડી ગાય આજની કથાને આપણે પૂર્ણ કરીશું. ઓછે દાખડે નાથ ન મળે, 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 જેને છૂટે તે અંતે જ રડે, જેને છૂટે છોડવાની મહારાજ ને જ રડે, માટે અવસર ના મૂકવો આજ, 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 બાત ભીડી ને રાખો મહારાજ, બાત ભીડી ને રાખો મહારાજ, બાત ભીડી ને રાખો મહારાજ, બાત ભીડી ને રાખો મહારાજ. વાલા ભક્તો, ઓછે દાખડે મહારાજ મળતા નથી. આજની કથાનું સ્વાધ્યાય આવો
વાર્તા સાંભળીને જો તેનું મનન નિધ્યાસ નિરંતર કર્યા કરે તો એનો સાક્ષાત્કાર થાય. સારંગપુરનું ત્રીજું, જે વાતો સાંભળીએ છીએ એનું શ્રવણ મનન અને સાક્ષાત્કાર કરવા માટે શ્રવણ મનન નિધિધ્યાસ કરવો પડે. પંચાળાનું પહેલું વિચારને પામ્યો હોય તો આવો વાંચીને સ્વાધ્યાય કરીએ, સ્વયં આત્માની સાથે ગોષ્ઠી કરીએ. મને મહારાજની સર્વોપરિતાની હા કેટલી પડી ગઈ છે. પોતે જ પોતાના આત્મા સાથે વાતો કરજો આજની વાતો સાંભળીને. ભગવાનમાં અનિશ્ચયનો ગાઢ થાય અને સંતો ભક્તોમાંથી પ્રીતિ તૂટે તેવી વ્યક્તિ કે તેની વાતો સાંભળવી કે કરવી મને કેટલી ગમે છે. પોતાના આત્મા સાથે વાતો કરવાની છે. એભલ પરિવારની જેમ મારા પરિવાર સહિત મને સંતની સેવાનો મહિમા કેટલો છે એ પોતે વાતો કરવાની છે. આગળ આવો સંકલ્પ કરીએ અને જીવનની રાહ બદલીએ. મારે મહારાજની સર્વોપરિ નિષ્ઠા વધુને વધુ દ્રઢ કરવા, મહારાજના સર્વોપરિ ચરિત્રો સાંભળવા છે. મારે જેનાથી સત્સંગ મહારાજ અને સંતો ભક્તોમાંથી પાછો પડું તેવી એક પણ વાત સાંભળવી નથી ને કરવી પણ નથી. અને મને જ્યારે અવસર મળે, તક મળે, ત્યારે અવશ્ય સંતની સેવા કરી મહારાજને રાજી કરી લેવા છે. આજનું આપણું સંકલ્પ અને જીવનની રાહ બદલવાના સૂત્રો હતા. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.